જય જીતેન્દ્ર જ્ઞાતિજનો, આજે આપણે એવા વ્યક્તિને મળશું, સમાજના વડીલ છે અને ખૂબ જ સક્રિય છે સામાજિક બાબતમાં. પોતે એટલા બધા સમૃદ્ધ છે પણ તો પણ એટલા બધા સાદગીવાળું જીવન છે અને સમાજના કોઈ પણ કાર્યમાં એમની ના હોતી નથી. એમનું નામ છે કાંતિલાલ વ્રજપાલ લખધીર ગોસ્વાણી, રાસન પર હાલ મુલુંડ, ઉર્ફ કે કે ભાટિયા. બરાબર? ઓકે. કાંતિભાઈ, કાંતિ ભાટિયા તરીકે તમે ખૂબ જ હુલામણા નામે ઓળખાવો છો. કાંતિભાઈ, ખરેખર તમારું તો જીવન સંઘર્ષમય હતું જ, તો એક તમારું જાણવા માંગીશ કે તમારું બચપન કેવી રીતે હતું અને તમે કેવી રીતે આ મુંબઈમાં આવ્યા? મારો જન્મ છે રાસનપરમાં, અને આપણો અત્યારનો સમાજ, સમજ સમાજ 100-125 વર્ષ ત્યાં ખેડૂત જ હતા, અને ખેડૂતમાં આજીવિકા રડતા રડતા બધાએ બહાર નીકળ્યા બસ, અને લગભગ આપણો સમાજ શૂન્યમાંથી સર્જન કર્યું. એમાંના હું છું અને આપણા બધા ભાઈઓ છે એમાંના. અને હું 1959માં મુંબઈ આવ્યો. મારા મોટા ભાઈએ દુકાન કરી બોલી દોલતનગરમાં, મને બોલાવ્યો અને 5મું ધોરણ પૂરું નહોતું કર્યું, 4 ધોરણ દિવાળી પછી હું રવાના થઈ ગયો મુંબઈ આવવા માટે. ત્યાં બોરીવલીમાં દુકાન કરી, દુકાનમાં સક્સેસ ન થતી. પછી ભાઈએ દુકાન વેચી નાખીને હું નોકરી લાગી ગયો. નોકરી લાગી અમે જેઠા લાદા હરિયા રાશન પણ જેટલા હતા ત્યાં નોકરી. ત્યાં પછી અમે શાંતા દુકાન કરી. પછી એમાં ખાસ ફાવટ ના આવતા પછી ભિવંડીમાં ગયા, અને ભિવંડીમાં આસ્તે આસ્તે સારી ફાવટ આવી ગઈ ભિવંડીમાં. અને અત્યારે તમે ખૂબ જ સમૃદ્ધ પરિસ્થિતિમાં જીવો છો. બરાબર? ખરેખર તો હું એ જાણવા માંગીશ કે કાંતિભાઈ, જે તમે સામાજિક ભાવના ધરાવો છો, લગભગ દરેક કાર્યમાં તમારો એટલો જ સહકાર હોય છે, તો આ બાબત એક તમને ક્યાંથી આટલી બધી પ્રેરણા મળે છે? એ તો અમારા શું કે મારા, અમે અદા કહેતા પાપાના વારસામાં હતી બધી થોડી ઘણી. મુંબઈમાં આવ્યા એટલે અમે રાષ્ટ્ર મિત્ર મંડળમાં રસ લેતા થયા. પછી મારા લગ્ન પહેલાં હું કારોબારી સભ્યમાં જોઈન થયો હતો. બરાબર? લગભગ 1967માં. અત્યારથી અમને બધી પ્રેરણા મળતી ગઈ, રસ લાગી ગયો કારોબારીમાં આવવા માટે. આમ તો હાવ નવા હતા, તો દેવચંદ કચરા ને અમે ત્યાં ખારમાં બાજુમાં હતા અને ઇન્ટરેસ્ટ લેતા થઈ ગયા, અને બે કારોબાર અમે દાખલ થયા કારોબારીમાં. ત્યારથી સમય પછી આપણે દરેક કામમાં આગળ પડતા, મીટિંગોમાં ભાગ લેતા હતા બધા. હજી પણ તમે ખૂબ જ સક્રિય છો. ત્યાર પછી 2044માં આપણું ઇલેક્શન આવ્યું. બરાબર? ઇલેક્શનમાં અમે મોહનભાઈ, હું ને જેપી ત્રણેય ટ્રેનમાં હતા કે કાલે ઇલેક્શન છે ને પ્રમુખ પદ ચોથાણી કરે છે. તો ટ્રેનમાં આમ એ લોકો મારા પદ મળે, તમે ઊભા રહેતા હો તો મેં ભલે હું સવારે જવા આપું છું. હું તો હાવ નકો થયું ત્યારે, સવારે જવા આપું છું. એ સવારે મેં કીધું ચાલો હું ઊભો રહું છું. બપોરે અમે ભિવંડી મિટિંગ લીધી, ચોથાણીને બોલાવ્યા, હીરાભાઈ લાલજીભાઈ બધા આગેવાનો હતા. તો ચોથાણી કે ના માર તો ઊભો રહેવું છે, મેં તો નથી આપવું. તો આપણો ગ્રુપ કે ના આ ઊભો રહી છે. પછી ઇલેક્શન લડવાનું નક્કી કર્યું. ત્યાં તો રાતના ઇલેક્શન થતું હતું, આવો કોઈ બંધાણ કે ધારાધોરણ હતા નહીં કાંઈ. અને અમે ત્રણ જણા ઉમેદવાર હતા પ્રમુખ તરીકે. હું તારું પૈસા એ મારા ખાસ દોસ્તા જ હતા, હું જેમ કે ચોથાણી વધારે વોટ મને મળ્યા અને હું પ્રમુખ થઈ જાહેર થયો. નહીં, ખૂબ સારી બાબત છે કાંતિભાઈ વિશે કે એટલા બધા નિખાલસ અને સરળ વ્યક્તિ છે કે આજે કહે ને કે એમનામાં ખરેખર દરેક સમાજના દરેક વ્યક્તિને એકદમ સમાન ગણે છે. કોઈને પણ નાના મોટા કોઈ પણ કાર્યમાં પોતે અગ્રેસર રહીને એમને સાથ આપે છે. અને ખરેખર કાંતિભાઈનું એટલું બધું સરસ નામ છે કે કોઈ પણ સામાજિક કાર્યમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ન હોવું બહુ ઓછું બને છે. હા, કાંતિભાઈ ખૂબ સારી બાબત છે કે તમે આટલા બધા અગ્રેસર છો. અને હું એક હજી બાબત જાણવા માંગીશ, પોતે સામાજિક રીતે એટલા સક્રિય છે અને લગભગ સમાજના પહેલા એવા વ્યક્તિ હશે કે જેમણે ઇન્ડિયન આર્મી માટે પોતે ડોનેશન આપેલું છે, તો આ બાબત વિશે હું જાણવા માંગીશ કે તમે સમાજના પહેલા કદાચ એવા વ્યક્તિ હશો મારી સમજ પ્રમાણે કે આર્મીમાં તમે ડોનેશન આપેલું છે. તો હું એ જાણવા માંગીશ એ બાબત કે તમને આ આર્મીમાં ડોનેશનમાં તો એમાં હું છે નિમિત્ત છે લલિત, આપણો લલિત જે કેક ના કહેવાય છે. બરાબર? કે લલિત બીજ, એને કીધું આ કરવા જેવું છે. તો આપણે વિચાર આવ્યો કે આપણે માટે આ જવાનો મરી છૂટે છે,
ને આપણે જલસા કરીએ છીએ, શરમ કરીએ છીએ, ખોટા ખર્ચા કરીએ છીએ, એ ન કરીએ અને આ વિધવા માટે આપણે કરીએ. લલિતે મને પ્રેરણા આપી એટલે મેં પછી વિચારીને પછી અમારે ત્યારે ગયા વર્ષે આરાધનધામમાં ત્યાં આ ચર્ચા આવી. અત્યારે મેં મારા સામે સામે જાહેર કર્યું, સાહેબે પણ અમને સપોર્ટ આપ્યો, પછી પ્રોબ્લેમ ઊભા થતા હતા. પછી હવે સાહેબે ને અમારા સદસ્યો ના કીધી કે ત્યાં આર્મીમાં આપણે નથી જવું, તો કે મેં પછી મેં કીધું મારે તો જવું છે, મારા 2 લાખ જયારે ગયા ત્યારે મેં અંગત યોગદાન તમે આપ્યું છે. નહીં, ખૂબ જ કેટલું ખૂબ જ સારી બાબત કહેવાય કે જે વ્યક્તિ આપણા આખા દેશની રક્ષા કરે છે અને એમની માટે પોતાના તરફથી દાન હોવું એ ખૂબ જ કહેને કે વૈચારિક રીતે કેટલા સમૃદ્ધ છે એ દેખાડે છે. અને પોતે એટલા સરળ વ્યક્તિ છે કે એક જ સિમ્પલ આપણે યંગસ્ટરને પણ ઉદાહરણ આપે છે કે ખોટા ખર્ચા કરવા કોઈકને કામ આવવું વધુ સારું છે. જયંતિભાઈ, કાંતિભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. એથી પહેલાં હું આમાં પંજાબમાં મજા રહ્યો, બરાબર પ્રમુખ થયા પહેલાં. પ્રમુખ પહેલાં 1985-86-87 ભયંકર દુષ્કાળ પડ્યા. વાજજીભાઈએ પંજાબની સ્થાપના કરી. વાજજીભાઈ બોમ્બે આવ્યા, બોમ્બે આવીને મિટિંગ બોલાવી કે બે આ પંજાબ ઊભી કરી છે પણ મારો વાસો ખાલી છે, મને કોઈ સપોર્ટ નથી. ત્યારે અમે એને જેપી ભાઈ તૈયાર થઈ ગયા સપોર્ટ આપવા માટે. ને 1987 ભયંકર દુષ્કાળમાં આપણે સુરત ને કીમ ને વલસાડથી ઘાસ મગાવતા હતા, ત્યાં અમે ઇન્વોલ્વ થયા. ત્યાં પછી એ લોકો અમને ટ્રસ્ટ બોર્ડમાં લીધા 1988. ત્યાં પછી હું પ્રમુખ બન્યો. તો આજે પણ હું પંજાબમાં ટ્રસ્ટી તરીકે કામ કરું, કાર્યરત છું. અને 1986 મેં 102 વીઘા પાંજાપુરને જમીન દાનમાં આપી. ખૂબ જ સારી વાત કહેવાય કે આજે પોતે આપણે ખંભાળી હાઈવે ઉપર છે. ઓકે, ખંભાળી હાઈવે ઉપર અને તમે તમારા તરફથી એક દાન પાંજાપુર માટે દાનમાં આપી છે. અત્યારે ભાઈ 40 વીઘા બીજી આપી દાનમાં, એટલે ટોટલ 142 વીઘા તમે આજે દાનમાં આપી ચૂક્યા છે પાંજાપુર માટે. એમની કેને કરુણા અને દયા ખરેખર જોવા જાય તો એમનું ખાસ પાલન કરે છે. અને કાંતિભાઈ વિશે ખરેખર જોવા જાય તો એમના કાર્યો જ ઘણું બધું કહી જાય છે. હું તો કહીશ કે કાંતિભાઈ પોતે ખરેખર એમની પાસે કેને કે એકદમ એટલી બધી સાદગી છે કે પોતે કેને કેટલું બધું દાન છે એમને પોતાને પણ ખબર નહીં હોય. પણ ખૂબ જ સારી બાબત છે કાંતિભાઈ, હું ખૂબ જ પ્રભાવિત છું અને ખરેખર સમાજને આવા બધા વ્યક્તિની ખૂબ જરૂર છે કે ખરેખર આગળની આપણી આ પેઢીઓ બધું સાચવી શકે. કાંતિભાઈ, કદાચ તમે તમે કાંતિભાઈ એટલા સરસ વ્યક્તિ છે કે મોબાઈલ પણ એમને એકદમ સાદો છે, તો પણ આપણે જરૂર પૂછું, કદાચ તમે કોમ્યુનિટી વે સાંભળ્યું હશે તો કાંતિભાઈ તમારા તરફથી અમુક આશીર્વાદ અમારા માટે હોવા જોઈએ. તમારા તરફથી અમુક શબ્દો જાણવા માંગુ છું કે એમનું હુલામણું નામ ભાટિયા છે, તો એ એક છાપ છે, તો આપણે એક નાનકડી એમની વાર્તા તો સાંભળશું. અમે પાવર હાઉસમાં હતા ત્યારે કમિશન એજન્ટમાં માલ જતા હતા ત્યાં, તો અમારે અહીંયા કમિશન એજન્ટમાં અહીંયા સ્ટાફ નોકરીમાં કરતા હતા ભાટિયા, એ જાતે પંજાબી ભાટિયા, બરાબર. તો અમારે એની અંદર ઓળખાણ થઈ ગઈ, તો ઘણી વાર અમારા થોડી માથાકૂટ થતી હોય હું ચેક લેવામાં આ કે ત્યારે મારા ભાટિયાજી કહે કે અમુક તું નોકરી છોડાય ગયા, તો અમે બેઠા હોય તમે નોકરી છૂટી ગયા. તો એમ કહીને મેં રમૂજમાં નક્કી કરી લીધું બીજે દિવસે કે આપણે ભાગી જઈશું તો ચાલુ કરવું. બરાબર. તો હું અને અમારા ભાગીદાર પંજાબી ભાટિયા જેઓ બર્મા રંગૂનમાં હતા ત્યાંથી નિરાશી થઈને તનુકડે એવા હતા, બરાબર. અને 350 રૂપિયા નોકરી કરતા હતા ત્યારે. બરાબર. પછી અમે વિચાર કર્યો કે બીજા એક ભાઈ હતા એમાં નોકરીમાં, એ નાના હતા, એને ભેળાવા અમે એનું નામ કીટભાઈ, મારું નામ કાંતિભાઈ અને આ ભાટિયા એમ કહીને કે ભાટિયા. પછી સમાજમાં મેં કોઈ એવો પ્રચાર નથી કર્યો પણ સમાજે મારી છાપ પાડી ભાટિયા તરીકે પાડી દીધી. એ પણ ખૂબ જ પ્રખ્યાત છે પોતે, અને એટલા કહે કે ખરેખર આ નામ તમને સૂટ પણ થાય છે અને લોકો ખૂબ જ પ્રેમ આપે છે તમને. અને આજે અમને 25 ડિસેમ્બરે અમે અમને 46 વર્ષ પૂરા થાય છે. ખૂબ ખૂબ આ ખૂબ જ ડિસેમ્બરે 46 વર્ષ પૂરા થાય છે. 46 યર્સ. હા, નહીં, બહુ જ સુંદર બાબત છે. અને હજી સુધી તમે બધા ભેગા જ છો. હા, કેટલી અનોખી બાબત છે કે 46 યર્સથી હજી બધા ભેગા છે. એટલે એમણે છે ને પોતાની ઉપનામ, એમની પ્રસિદ્ધિ પરથી, એમની પ્રસિદ્ધિ જે પણ છે એ ખરેખર એમનું કર્મ પરથી એમનું નામ પડેલું છે. કાંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જામનગર, બોમ્બે, લગભગ બધી જગ્યાએ તમને કે ભાટિયા લખી લેવા કે થેન્ક યુ વેરી મચ.